ગયા વર્ષે હું પંકજમાં સંપત્તિ ક્યાં વપરાય તમને કહું છું પંકજની અંદર લંડનથી એક અમારા જ સમાજનું ફેમિલી આવ્યું વંદન કરીને કે કે મારા સાહેબ લંડન રહીએ છીએ આધારી વિસાવો સ્વાર્થ મેં કીધું કેમ આવવાનું થયું દીકરાના લગ્ન છે ઓકે લગ્ન ક્યાં છે લગ્ન તો લંડન છે તો અહીંયા છે ને માટે શોપિંગ માટે

પછી અમે અમારા કપડા લેવા માટે જશું આ ઇન્ડિયન જૈનોને જેટલી ખબર નથી પડતી એવી લંડનવાળાને ખબર પડે છે આપણા કપડા પછી લેવાના મહાત્માના કપડા પેલા બોરાવાના આ સંપત્તિનો વિનિયોગ છે કેટલા બેનોને નિયમ છે કે કેરીની સિઝન શરૂ થાય પેલા કેરી માતમાના પાત્રમાં ઉરાવાની પછી જ વાપરવાની બેરાસરની વાત નથી કરતો એ તો કરો જ છો એમાં મારે કેવું પણ નથી એમાં તમે એમાં તમે ક્યારે બાંધછોડ કરી પણ નથી એક દિવસ લેડ વાપરી હશે પણ અહીં બેઠેલી બહેનોને પૂછું છું કેટલા બેનોને અભિગ્રહ છે કે મહાત્માના પાત્રામાં કેરી ન જાય ત્યાં સુધી અમારા પેટમાં કેરી ન જાય છે અને તમે કોઈ એવા ગામડામાં નથી રહેતા કે જ્યાં તમને મહાત્માનો સંયોગ ન મળે દક્ષિણ ગુજરાતની અંદર એક વખત આચાર્ય ઓમકાર સુરી મહારાસે પહોંચ્યા દક્ષિણ ગુજરાત

બાબાએ કીધું મારા સાહેબ મારા ઘરે મહાત્માને મોકલો સાતેક થાણા એક જ જોડી બધી ગોચરી એમાં આવી જવાની મારા સાહેબ મારા ઘરે મોકલો ને આચાર્ય મહારાજ કહે કે ભાઈ નીકળી ગયા મારા સાહેબ નીકળી ગયા તો મારા ઘરે તારું ઘર ક્યાં છે દસ મિનિટ દૂર છે સોસાયટીમાં અમારું એક જ જૈનનું ઘર છે જે મારા સાહેબ ગયા એ તો ગામમાં ગયા હું તો સોસાયટીમાં રહું છું ભાઈ હવે અમારે ગોચરી જનારા કોઈ નથી કારણ કે અમારી ગોચરી તો લિમિટેડ છે આચાર્ય મહારાજને ને થયું નક્કી કઈ ગરબડ છે છોકરાને નજીક લીધો બેટા રડે છે કેમ અને છોકરાએ કીધું મારા સાહેબ આજે જો મારા ઘરે ગોચરી માટે મહાત્માને નહીં મોકલો મારી મમ્મીનો અભિગ્રહ પૂરો નહીં થાય શું છે મમ્મીને અભિગ્રહ છે મહાત્માના પાત્રામાં જ્યાં સુધી કેરી ન જાય ત્યાં સુધી પેટમાં ન જાય ત્રણ વર્ષથી અમારે ત્યાં ગામમાં આ સિઝનમાં કોઈ મહાત્મા નથી આવ્યા આજે ત્રણ વર્ષે આપ પહેલી વાર આવ્યા છો આજે જો નહીં આવો કાલે વિહાર છે આપનો ત્રણ વર્ષથી અમારી મા અમને કેરી ખવડાવે પોતે કેરી નથી ખાતી કાલે જો આપ ચાલ્યા ગયા આ સિઝનમાં જો હવે કોઈ મહાત્મા નહી આવે મારી માની ચોથી સીઝન પણ કેરી આવતી સિઝનમાં માં પણ મહાત્મા પધારશે કે કેમ પ્રશ્ન છે ઓમકાર સુરી ની આંખ ભીની થઈ ગઈ એક બેઠેલા મહાત્માને કીધું અહીંયા આવું આ બાબા ખાતર પણ તમે જઈ આવો અગિયાર વાગે ભર ગરમીમાં ખુલ્લા પગે મહાત્મા એક કિલોમીટર દૂર એ બાબાના ઘરે ગયા બાબાએ ભાવથી કેરી વોરાવી એટલો આનંદ બાબાને થયો કે હાશ મહાત્માના પાત્રામાં ગયું એ તો નંબર બે માં એને મન નંબર એક માં શું હતું હવે મારી માના પેટમાં કેરી છે આ જૈન સંક્ષ ગુજરાતના ખૂણે ખૂણે ગામડામાં રહેલા આજે પણ એવી શ્રાવિકાઓ છે જેને અભિગ્રહ છે મહાત્માના પેટમાં કેરી ન જાય ત્યાં સુધી કેરી નહીં વાપરવી અને તમારી બાજુના ઉપાસ મહાત્મા રહેતા હોય અને છતાં તમને આવો અભિગ્રહ લેવાનું મન ન થાય મારે તમને પૂછવું છે શહેરની ની શ્રાવિકાચડે કે ગામની શ્રાવિકા ચડે